અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તવાઈ શરૂ કરી છે. કોર્પોરેશને નકલી ડોક્ટરો ઉપર સપાટો બોલાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોગસ ડિગ્રી અને ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો સામે હવે લાલ આંખ કરી છે અને ધારાધોરણ વિરુદ્ધ પ્રેક્ટિસ કરતા દવાખાનાઓ સીલ કરવાની શરૂઆત કરી છે. કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું હતું કે ઘણા બધા બોગસ ડોક્ટરો શહેરમાં ફૂટી નીકળ્યા છે, જેને લઈને અત્યાર સુધીમાં 9 ક્લિનિક સીલ કરી દેવાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની જે ટીમ છે એનું આ સરપ્રાઇઝ ચેકિંગ, અને અડધો કિલોમીટર પણ નથી અને એ એરિયામાં બીજી ક્લિનિક જે છે એ સીલ કરવામાં આવી છે. અને અત્યારે આપ જુઓ પણ અહીંયા કે જે સૂચના લખવામાં આવી છે કે ચેતવણી છે કે આ ક્લિનિક કરવામાં આવી રહ્યું છે અને સાથે જ સાથે સક્ષમ સત્તાની મંજૂરી વગર આને ખોલવું એ ગુનો છે. અને કયા કયા ધારાધોરણો છે જે ધારાધોરણો કરવામાં આવે જે અમુક અને જેમની જોડે આયુર્વેદ હોમિયોપેથી કે ડિગ્રી હોય છે, કોઈ કાઉન્સિલ ઓફ ગુજરાતની કોઈ માન્યતા, એલોપેથી પ્રેક્ટિસ. તો અમદાવાદમાં જે રીતે બોગસ ડોક્ટરો ફૂટી નીકળ્યા છે તેને લઈને કોર્પોરેશને આ તવાઈ શરૂ કરી છે. પરવાનગી ન હોવા છતાં તેઓ એલોપેથીની સારવાર કરતા કેટલાક બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે. સાથે જ તેનું ક્લિનિક પણ સીલ કરવામાં આવ્યું છે. નારોલ લાંબા જેવા વિસ્તારોમાં આવા બોગસ ડોક્ટરોની સંખ્યા વધુ જોવા મળી છે અને ધારાધોરણ વિરુદ્ધ પ્રેક્ટિસ કરતા દવાખાનાઓને હાલ સીલ કરીને કોર્પોરેશને કાયદેસરની કાર્યવાહી કરી છે. કોર્પોરેશન આરોગ્ય વિભાગે આજે સવારથી જ વિવિધ વિસ્તારોમાં જઈને આવા બોગસ ક્લિનિક ચલાવતા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે.